આજે તમારા અહીંયા મોડાસામાં જે આપણે બધા ભેગા થયા છે આ બાબતના પ્રકરણની જાણ અમને લોકોને અહીંયા જે અરવલ્લી જિલ્લાના સામાજિક એકતા જાગૃતિ મિશનના અધ્યક્ષ છે હર્ષ વાઘેલા અને અહીંયાના જે અરવલ્લી જિલ્લાના સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રભારી છે અનિલભાઈ એમણે વાત કરેલી એ બે ભાઈની વાત મને ગઈકાલે એમનો ફોન આવ્યો તમારા રેન્જ આઈજીને ફોન કરીને કાલે એમને સૂચના આપી હતી FIR રજીસ્ટર કરવાની એ લોકોએ FIR રજીસ્ટર કરી નહીં એટલા માટે આપણે અત્યારે અહીંયા આવવું પડ્યું આજે તમારા જે પ્રભારી મંત્રી છે એમનો પણ સામેથી ફોન આવ્યો આપણે પોલીસ સ્ટેશને બેઠા હતા ત્યાં રમણ પાટકર જે છે એમને પણ આપણે કીધું કે તમારા SP અને કલેક્ટરને સૂચના આપીને તાત્કાલિક FIR રજીસ્ટર કરાવડાવો તમારા SP છે એ માણસ જાણી જોઈને અનુસૂચિત જાતિના લોકોને અપમાન કરી રહ્યા છે એમની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યા છે કારણ કે જે ખંભીસરવાળી જે ઘટના બની એમાં પોલીસ ઓફિસર જો ધારત તો એક પણ આરોપીની હિંમત નહોતી કે વરઘોડો રોકી શકે એમ છતાં પોલીસ ઓફિસરોની બેદરકારીના કારણે વરઘોડા ઉપર હુમલો થયો અને ફરીથી એ જ ઘટના તમારા મોડાસામાં રિપીટ થઈ તમારા SP ને અત્યારે જ કીધું કે FIR કેમ રજીસ્ટર ન કરી તમે એમની ડ્યુટી છે તમારા પોલીસવાળા જેટલા પણ લોકો છે એમનો પગાર આપણે આપીએ છીએ આપણા ટેક્સમાંથી એમનો પગાર આપણે ચૂકવીએ છીએ જે ખાખી વર્દી છે આપણા પૈસાની છે આપણા ટેક્સના પૈસાની છે આ લાલ લાઇટની ગાડીઓમાં જે ફરે છે એ આપણા ટેક્સના પૈસા છે આ પોલીસ સ્ટેશન છે આપણા ટેક્સના પૈસાથી બનેલું છે એ લોકો પબ્લિક સર્વન્ટ છે અને આપણે પબ્લિક છે એ લોકો આપણા નોકર છે પણ એમ છતાં આપણે આપણા અધિકારો પ્રત્યે જાગૃત નથી એટલા માટે આપણી આ પરિસ્થિતિ છે કે FIR રજીસ્ટર કરવા માટે આપણે આંદોલન કરવું પડે છે કોઈ પણ પોલીસ ઓફિસર FIR રજીસ્ટર કરવાની જો ના પાડે તો IPC 166 મુજબ એના ઉપર FIR કરી શકાય પોલીસ મેન્યુઅલ ની અંદર આ બધી જ વસ્તુઓ છે એટલે FIR રજીસ્ટર કરવી એમની ડ્યુટી છે આપણા ઉપર કોઈ ઉપકાર કરતા નથી એમને FIR રજીસ્ટર કરવા માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે જ આપણે એમને પગાર ચૂકવીએ છીએ હવે મૂળ વાત રહી કે આપણા જે કાજલબેન જે એક્સપાયર થયા છે એ પ્રકરણમાં અપહરણની ફરિયાદ જો એ પોલીસ ઓફિસરે નોંધી લીધી હોત PI રબારીએ પોલીસ ઓફિસર જે છે એ PI રબારીએ આ બાબતમાં જો ગંભીરતા લીધી હોત તો આપણી દીકરી અત્યારે જીવતી હોત દીકરી એમની જે હત્યા થઈ છે એમાં આરોપીઓ તો જવાબદાર છે જ પણ સંબંધિત પોલીસ ઓફિસરો પણ જવાબદાર છે આપણે અત્યારે જે એમણે FIR લખી એમાં પોલીસ ઓફિસરની બેદરકારીને મેન્શન નહોતી કરી આપણે અત્યારે એમની જે એમણે જે કાચું ડ્રાફ્ટિંગ કર્યું છે એના જે તમારા લોકલ PI વાઘેલાએ આપણે કીધું કે એમાં PI રબારીની બેદરકારીને મેન્શન કરો એક બીજું કે એમના માતા પિતાએ જે અપહરણ વખતેના CCTV ફૂટેજ અને એ બધી વસ્તુઓ જે આપી આપણે કોઈ શંકા નથી 100% એ જ લોકોએ આ હત્યા કરી છે કારણ કે એ લોકો જ એમને ઉપાડી અને લઈ ગયા છે તો બળાત્કારના પ્રમાણે IPC 376 મર્ડર હત્યાની ગુનો એનો લાગે 302 અપહરણના સેક્શન લાગે સંબંધિત તમામ જે સેક્શન એડ કરી એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમો ઉમેરી અને તમામ જે સેક્શનો વ્યવસ્થિત રીતે એડ કરી અને FIR રજીસ્ટર કરવામાં આવે એમાં આરોપીના નામ તો મેન્શન કરવામાં આવે જ પણ સાથે સાથે ફરજમાં જેમણે બેદરકારી દાખવી છે એ પોલીસ ઓફિસરનું નામ પણ મેન્શન કરવામાં આવે
રાઈટ જાળીલામાં થોડા સમય પહેલા શેડ્યુલ કાસ્ટના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા થયેલી હતી. એ મનજીભાઈ સોલંકીના ઉપર 4 વખત અગાઉ હુમલાઓ થયા હતા. એ વખતે હું પોતે મનજીભાઈને રાજ્યના પોલીસ વડા જે છે શિવાનંદ ઝા એમના સમક્ષ લઈ ગયો અને એમના પોલીસ રક્ષણ માટે એમને મેં વાત કરી. થોડા સમય માટે એમને પોલીસ રક્ષણ આપ્યું અને પછી એમનું પોલીસ રક્ષણ હટાવી લીધું. એ પોલીસ રક્ષણ હટાવી લીધું અને એના કારણોસર મનજીભાઈ સોલંકીની હત્યા થઈ. એટલે મનજીભાઈ સોલંકીની હત્યાની જે એફઆઈઆર છે એમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને બોટાદના એસપી હર્ષદ મહેતાની બેદરકારીના કારણે એમણે પોલીસ રક્ષણ બાબતે ગંભીરતા ન લીધી એના કારણે આ ઘટના બની છે એ આપણે મેન્શન કરાવડાવ્યું છે. તો જો જાળીલાની ઘટનામાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું નામ મેન્શન થાય તો મોડાસાની ઘટનાની અંદર પીઆઈ રબારીનું નામ મેન્શન થવું જોઈએ. પ્રોપર વ્યવસ્થિત એફઆઈઆર લખશે. પીડિત પરિવાર જે છે મૃતક કાજલબેનના પપ્પાની મરજીથી એમના નિવેદનથી એ લખશે તો જ આપણે અહીંયા એફઆઈઆર આપણે સ્વીકારીશું અને આપણે આપણું આંદોલન છે એને વિથડ્રો કરીશું. જો આજે આ લોકો એફઆઈઆર રજીસ્ટર નહીં કરે તો આવતીકાલે ફક્ત મોડાસા ને અરવલ્લી નહીં પણ આખું ગુજરાત છે ને એ બંધ હશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આપણે જણાવવા માંગીએ છીએ કે ગુજરાતના અનુસૂચિત જાતિના 50 લાખ લોકો છે એ ભારતના નાગરિક છે. એમને હક અને અધિકારથી તમે વંચિત રાખી શકો નહીં. અને આ તમે જે કોઈ પણ અત્યારે જે આ પોલીસ પ્રશાસન અને સરકાર તરફથી અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર કરવાનું જે તમે ષડયંત્ર કરી રહ્યા છો એ વહેલી તકે તમે બંધ કરી દેજો, નહીતર અમે તમારી ઘર વાપસી કરાવડાવી દઈશું. અત્યારે આપણી પ્રોપર એફઆઈઆર રજીસ્ટર નહીં થાય તો આપણે અહીંયાથી હલવાનું નથી. કોઈ પણ પોલીસ ઓફિસર લાઠીઓ વરસાવે, ટીયર ગેસ છોડે કે ગોળી મારી દે, આપણે અહીંયા ગોળી ખાવા માટે આપણે તૈયાર છે. પણ આપણે આપણા બંધારણીય અધિકારો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરીશું નહીં. તમારા એસપી એમને પણ હમણાં કીધું ત્યાં 4 રસ્તા ઉપર અમને મળ્યા હતા તો તમારા એસપીને શરમ લાગતી હતી, એમને લાજ કાઢવી પડતી હતી, એટલા માટે ત્યાં ઓફિસની અંદર ઘૂસી ગયા. આપણે પૂછ્યું તમારા એસપીને કે એફઆઈઆર કેમ રજીસ્ટર નથી કરી. એફઆઈઆર રજીસ્ટર કરવી એ તમારી ડ્યુટી છે. આ નોકરો જે કરો છો ને તમે, એ તમારો પગાર અમે ચૂકવીએ છીએ અમારા ટેક્સમાં. એફઆઈઆર રજીસ્ટર કરવા માટે જ અમે તમને અહીંયા બેસાડ્યા છે. આ ખાખી વર્દી અમારા પૈસાની છે. અને શેડ્યુલ કાસ્ટના લોકો ઉપર મોડાસા કે અરવલ્લી જ નહીં પણ ગુજરાત કે ભારતમાં ક્યાંય પણ કોઈ પ્રકારનો અન્યાય કે અત્યાચાર અમે સહન કરીશું નહીં. હવે તમારા દિવસો પૂરા થયા છે. શોષણ સામે હવે આપણે લોકોએ લડવું પડશે. 4 દિવસથી યાર તમારી એફઆઈઆર રજીસ્ટર ન કરે, તમે એક એફઆઈઆર રજીસ્ટર નથી કરાવી શકતા. આ આપણી ભૂલ છે. વાકા વાકા એફઆઈઆર લખે કેમ? વાકા વાકા તમારામાં ગ્રેવડ હોવી જોઈએ એફઆઈઆર. તમે જાગો ત્યાં સુધી હવે ગુલામ રહેશો તમે. બાપ દાદાઓએ તો હજારો વર્ષોની ગુલામી કરી, હવે તમારે કેટલી ગુલામી કરવી છે? ભારતના બંધારણને લાગુ થયા 70 વર્ષ થયા અને હજુ તમે લોકો આ પરિસ્થિતિમાં છો. એફઆઈઆર રજીસ્ટર કરવા આંદોલનો કરવા પડે, આરોપીની ધરપકડ કરવા માટે આંદોલનો કરવા પડે. તમે વિચારો તો ખરા. કોઈ પણ આ આંદોલનને ડિસ્ટર્બ કરવા માટે કોઈ પણ અહીંયા આવે, કોઈ પોલિટિશિયન હોય, કોઈ પાર્ટીનો માણસ હોય કે કોઈ પણ હોય, જ્યાં સુધી આપણી માગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. કોઈ પણ સંજોગોમાં આ આંદોલનને આપણે વિથડ્રો નથી કરવાનું. આજે કાજલબેન છે, કાલે કોઈ તમારી બેન પણ હશે.
તમે કાજલ બેન વખતે ભેગા નહીં થાવ ને તો તમારી બેન વખતે કોઈ ભેગું નહીં. કોઈ પણ રીતે એફઆઈઆર ની અંદર જેમણે ફરજમાં બેદરકારી દાખવી છે એ પીઆઈ રબારીનું નામ મેન્શન કરવામાં આવે, એને આરોપી તરીકે દાખલ કરવામાં આવે અને સાથે બાકીના બધા જ આરોપીઓ વિરુદ્ધ તમામે તમામ જે સેક્શન છે એડ કરવામાં આવે તો જ અને તો જ આપણે આ આંદોલનને આપણે વિધડ્રો કરીશું. બાકી કોઈ પણ સંજોગોમાં આ આંદોલન પૂરું કરવાનું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે અરવલ્લી જિલ્લાના તમામ લોકોને અહીંયા મોડાસા પોલીસ સ્ટેશન બોલાવો. બિલકુલ શાંતિપૂર્ણ રીતે આપણે બાબા સાહેબ આંબેડકરના વારસદારો છે, ભારતના બંધારણની મર્યાદામાં રહીને આપણે આંદોલન કરીશું. ભારતના બંધારણના અનુચ્છેદ 19 પ્રમાણે આપણે અધિકારો મળ્યા છે. તમે કોઈ પણ રીતે સભા સરઘસ રેલી કરી શકો, તમારા હક અને અધિકાર માટે લડી શકો, કોઈ પોલીસ વાળાથી ડરવાની જરૂર નથી. કાન ખોલીને સાંભળી લેજો જેટલા પોલીસ વાળા છે, અને પણ કહી દઉં છું કે શેડ્યુલ કાસ્ટના એક પણ લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરો ને તો હારાવટ નહીં રહે, ધ્યાન રાખજો. હવે અમે લોકો છે ને સહન નહીં કરીએ જરાય, એટલે આપણે આપણું આંદોલન જ્યાં સુધી એફઆઈઆર રજીસ્ટર ન થાય ત્યાં સુધી બધા અહીંયા જ બેસશે. એફઆઈઆર રજીસ્ટર થાય પછી જ આપણે જવાના છે. એ લોકોએ જેલમાં પૂરવા હોય તો જેલમાં પૂરે, ગોળી મારવી હોય તો ગોળી મારે, બિલકુલ કોઈએ ડરવાનું નથી. બરાબર, તૈયાર છો બધા? બધા જ લોકો પોતપોતાની જગ્યા ઉપર નીચે બેસી જાઓ જ્યાં સુધી એફઆઈઆર રજીસ્ટર ન થાય.